ભાવનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર પ્રસાર માટે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા અને ભાજપના હોદ્દેદારો દ્વારા નવા ગામ મુકામે જનસંપર્ક કરવામાં આવ્યો. ગુજરાતમાં આવતી 23 તારીખે ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પક્ષો દ્વારા પોતાના ઉમેદવાર માટે જોરશોરથી પ્રચારો કરી રહ્યા છે અને પોતપોતાની પાર્ટીને મત અપાવવા જનસંપર્ક કરીને અપીલ કરી રહ્યા છે, ત્યારે કાલાવડ તાલુકાના નવા ગામ મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસંપર્ક કરવામાં આવેલ, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાની સાથે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંજેડિયા, ZSTV, જામનગર. આજે જામનગર લોકસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમના લોકસંપર્ક માટે આજે કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે આવ્યો છું. સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કાલાવડ તાલુકાનો ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરવાનો છું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેનને જંગી